गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना खूब ज अगत्यना दाखलाओ सीखी रह्या छे। मित्रों, स्वाध्याय 5.3 नो 5मा नंबर नो दाखलो थोड़ो हार्ड छे अने बोर्ड नी एग्जाम माटे खूब ज अगत्यनो। बे समांतर श्रेणी नो प्रथम n पदो ना ध्यान आपजो, रकम मां शुं कहे छे, प्रथम n पदोना सरवाळा, अहीं सरवाळानो गुणोत्तर कीधो छे 7m प्लस 1 जेम 4n प्लस 27 छे, ते श्रेणीओना m मां पदोनो गुणोत्तर शोधो। हवे मित्रों, बरोबर ध्यान आपवानुं के आपणे अहीं एम कीधुं छे के प्रथम n पदोना सरवाळानो गुणोत्तर आपणे आपेलो छे। हवे जुओ, आपणे अहीं लखी काढीए के प्रथम n पदोना सरवाळा शब्द छे, सरवाळानो गुणोत्तर बराबर आपणे आपेलुं छे 7m प्लस 1 जेम 4n प्लस 27, आ रीते आपणे आपेलुं छे। क्लियर? हवे मित्रों, अहीं सरवाळानो गुणोत्तर आपेलो छे अने सरवाळा माटे आपणे शुं लखीए छीए, तो एना माटे शुं लखाय sn, जेम आपणे sn डेश लखीए, तो आने केवी रीते लखाय, तो sn गुणोत्तर छे एटले छेदमां लखाय sn डेश बराबर। हवे मित्रों, सरवाळा माटेनुं सूत्र लखीए, तो n बाय 2 कंसमां 2a प्लस n माइनस 1 इंटू डी, पण जो आपणी पासे बन्ने छे sn बे वखत छे एटले अहीं आपणे लखी काढीए 2a1 अने d तफावत d1 लखीए, तो अहीं पण ए रीते आनुं सूत्र लखीए, तो सरवाळा माटेनुं सूत्र तो एनुं एक थाय, पण अहीं बदलाय शुं 2a2 लखवाना अने n माइनस 1 इंटू d2 લખવાનું। હવે જો આ બંને સરખા છે એટલે ઉડી જાય, તો માટે શું લખવાનું sn upon sn ડેશ બરાબર વધ્યા કેટલા 2a1 વત્તા n માઇનસ 1 ઇન્ટુ d1 વધ્યા, અને છેદમાં આપણી પાસે કેટલા વધ્યા 2a2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d2 આપણી પાસે વધ્યા। ક્લિયર? હવે મિત્રો, તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ sn upon sn ડેશ એટલે કે સરવાળા, અહીંયા આપણે એનો ગુણોત્તર આપેલો છે, તો sn બરાબર કેટલા આપ્યા છે 7n પ્લસ 1 અને છેદમાં 4n પ્લસ 27 બરાબર આ 2a1 વત્તા n માઇનસ 1 ઇન્ટુ d1 અને છેદમાં 2a2 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d2। હવે આપણે આ રીતે લીધા પછી તમારે શું કરવાનું મિત્રો, તો જુઓ રકમની અંદર આપણને એમ કીધું છે m માં પદોનો ગુણોત્તર શોધવાનો, એટલે m ના પદોનો ગુણોત્તર શોધવાનો છે, તો આપણે શું કરવાનું, અહીં તો m ક્યાંય છે નહીં, તો n બરાબર આ યાદ રાખજો, n બરાબર તમારે શું લેવાના 2m માઇનસ 1 મૂકતા, એટલે જ્યાં આ યાદ રાખો આવા કોઈ પણ દાખલો આવે તો એની અંદર n બરાબર 2m માઇનસ 1 તમારે મૂકી દેવાનું। ક્લિયર? ચલો હવે આપણે અહીંયા મૂકવાનું સ્ટાર્ટ કરીએ, તો મિત્રો જુઓ આ 7 પછી કૌંસમાં n એટલે આ મૂકી દો 2m માઇનસ 1 પ્લસ 1 અને છેદમાં 4 કૌંસમાં 2m માઇનસ 1 પ્લસ 27 બરાબર, ચાલો અહીંયા 2a1 m ના m વત્તા કૌંસમાં 2m, જુઓ m ની જગ્યાએ કેટલા મૂકવાના 2m માઇનસ 1 માઇનસ 1 કૌંસ પૂરો ઇન્ટુ d1 અને છેદમાં 2a2 વત્તા કૌંસમાં
અહીંયા જુઓ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 2m માઈનસ 1 માઈનસ 1 ઇનટુ d2 લખવાના હવે મિત્રો કૌંસ છોડી દો 7 નો આ બંને સાથે ગુણાકાર કરો તો 7 2 14m માઈનસ 7 પ્લસ 1 છેદમાં આ બે નો ગુણાકાર કરો તો 4 2 8m માઈનસ 4 પ્લસ 27 બરાબર હવે મિત્રો જો અહીંયા 2a1 વત્તા 2m અને માઈનસ 1 માઈનસ 1 એટલે કેટલા થાય માઈનસ 2 થાય ક્લિયર અને ગુણ્યા d1 આવે એ જ રીતે નીચે લખીએ તો 2a2 પ્લસ કૌંસમાં 2m માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 2 આવે અને ગુણ્યા કેટલા આવે d2 ક્લિયર મિત્રો ચાલો હવે અહીંયા શું થશે બરોબર ધ્યાન આપો તો 14m માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 7 માંથી 1 જાય તો 6 8m પછી માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી 27 માંથી 4 જાય તો પ્લસ 23 મોટી સંખ્યા આગળ પ્લસ બરાબર હવે મિત્રો બરોબર ધ્યાન આપો તો શું થાય આ 2a1 વત્તા આ બે નો ગુણાકાર કરો 2md1 માઈનસ 2d1 આનો આની સાથે કર્યો તો આ આવે d1 ગુણ્યા 2m કર્યા તો આ આવે અને છેદમાં 2a2 પ્લસ હવે આ બે નો ગુણાકાર કરો તો 2md2 માઈનસ આ બે નો ગુણાકાર કરો તો 2d2 થાય ક્લિયર ચાલો હવે અહીંયા જુઓ 14m માઈનસ 6 છેદમાં 8m પ્લસ 27 આ એમના m હવે મિત્રો તમારે શું કરવાનું તા ત્રણેયમાંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે 2 તો a1 પ્લસ કેટલા આવે md1 માઈનસ 2 સામાન્ય નીકળે એટલે કેટલા આવે d1 અને છેદમાં અહીંયા પણ 2 સામાન્ય કાઢો તો a2 પ્લસ md2 અને માઈનસ અહીંયા કેટલા વધે d2 વધે ક્લિયર ચાલો હવે આટલું કર્યા પછી ઉપર નીચે જુઓ 2 2 છે એટલે ઉડી જાય તો શું વધ્યા 14m માઈનસ 6 છેદમાં 8m પ્લસ તો અહીંયા કેટલા વધ્યા જુઓ a1 વત્તા md1 માઈનસ d1 અને છેદમાં a2 પ્લસ md2 માઈનસ d2 હવે મિત્રો આ પદ એમના એમ લખીએ આપણે 14m માઈનસ 6 છેદમાં 8m પ્લસ 23 બરાબર હવે જો આ a1 a1 એમના એમ રહેવા દો a1 એમના એમ પ્લસ હવે આ બે માંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે d1 તો આ d1 સામાન્ય તો કૌંસમાં કેટલા બાકી રહે તો m વધે ઓછા આ d1 તો સામાન્ય કાઢ્યા એટલે અહીંયા કશું ના વધે તો કેટલા વધે 1 અને એ જ રીતે મિત્રો નીચે a2 એમના m હવે આ બે માંથી સામાન્ય કેટલા નીકળે d2 તો અહીંયા લખીએ d2 કૌંસમાં કેટલા વધે m માઈનસ 1 વધે તો આને કેવી રીતે લખાય જુઓ 14m માઈનસ 6 છેદમાં 8m પ્લસ 23 બરાબર a1 વત્તા m માઈનસ 1 અને આ d1 ને પાછળ લખો d1 અને a2 એમના m પ્લસ આ d2 ને પાછળ લખો તો m માઈનસ 1 ઇનટુ d2 બરોબર હવે મિત્રો તમે સમજો કે a n હોય તો આપણે શું લખીએ છીએ a પ્લસ n માઈનસ 1 ઇનટુ d આવું સૂત્ર લખીએ છીએ હવે n ની જગ્યાએ m મૂકી દો m મૂકીએ તો શું આવે a પ્લસ m માઈનસ 1 ઇનટુ d તો આ પદ જુઓ મળ્યું તમને a m માઈનસ 1 ઇનટુ d મળી ગયો તો એની જગ્યાએ શું લખાય મિત્રો આપણે અહીંયા શું લખ્યું a m લખતા હતા પણ અહીંયા મિત્રો શું આપેલું છે આપણે આ સમાંતર શ્રેણી છે તો અહીંયા બરાબર શું લખાય આના બરાબર a1 m લખાય
અને છેદમાં કેટલા લખાય તો a2m લખાય શું લખાય a2m અથવા અહીંયા m અને અહીંયા શું લખાય ડેશ લખાય ક્લિયર તો હવે આપણે શું લખી શકીએ મિત્રો તો જુઓ 14m માઈનસ 6 છેદમાં આ 8m પ્લસ 23 બરાબર આ બંને પદોની જગ્યાએ હવે તમારે શું લખવાનું a1 લખો તોય ચાલે અને am લખો તોય ચાલે આની જેમ જ અને આની બરાબર શું લખવાનું am ડેશ લખવાનું ક્લિયર તો આ આપણને જવાબ મળી ગયો તો જુઓ મિત્રો અહીંયા શું કહે છે તે શ્રેણીના m માં પદોનો ગુણોત્તર તો આ m માં પદોનો ગુણોત્તર તો અહીંયા લખીએ શ્રેણીના m માં પદોનો જો સરવાળો નથી કીધો મિત્રો પદો કીધા છે અને એનો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર આ રીતે હવે આને કેવી રીતે લખીએ તો 14m માઈનસ 6 જેમ 8m પ્લસ 23 બરાબર am જેમ am ડેશ મળે ઓકે તો આ રીતે આપણો અહીંયા જવાબ મળી ગયો થોડો કોમ્પ્લિકેટેડ છે પણ આવો કોઈ પણ દાખલો મિત્રો પૂછાય ત્યારે n ની જગ્યાએ આ ખાસ ધ્યાન રાખજો 2m માઈનસ 1 મૂકી દેવાના ઓકે તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ